પ્રકાશ લાલ આ પાઠ માં એક અમરાવત નામ નો વ્યક્તિ છે જે પોતે અમરાવત બરાબર એ છે ખૂબ જ મહેનતી અને હોશિયાર છોકરો છે તો એ પોતે એક દિવસ સ્કૂલે ભણવા જાય છે અને એના ઘરની પરિસ્થિતિ સાવ નબળી હોય છે એના જે મમ્મી પપ્પા છે એને ભણવાનો ખર્ચ છે એ ઉઠાવી એટલે કે એનો ભણવાનો ખર્ચ એના મમ્મી પપ્પાને પોસાય તેમ નથી એટલે તે પોતે સાઈડમાં કામ કરે છે અને સાથે ભણતો પણ જાય છે તો એ એક વખત છે એ શિક્ષક પાસે બુક વાંચવાની લેવા જાય છે અને શિક્ષકને કહે છે કે સાહેબ મને એક જે તમે પાઠ સમજાવ્યો તો એ પાઠ થી પણ મારે વધારે જાણવું છે તો એના માટે તમે મને પુસ્તક આપો તો એ પુસ્તક લઈ આવે છે ત્યાં સુધી આપણે જોયું હતું તો હવે આપણે દ્રશ્ય એક આપણું કમ્પ્લીટ કરી સમજી ગયા છીએ હવે આજે આપણે દ્રશ્ય બે તો આપણે ત્યાંથી જોઈએ બરાબર આપણે કે છે કે અબ્રાહમ લિંકન નું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય અને ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સુતા સુતા શિક્ષકે આપેલું પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય છે પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે હવે શું થાય છે કે પોતે ચોપડી છે એ પુસ્તક બુક એની વાંચતા વાંચતા સુઈ જાય છે અને પડખું ફરે એટલે આપણે અહીંયા બુક રાખી હોય અને આપણે પડખું ફરીએ એટલે બુક ક્યાં થાય બુક નીચે પડી જાય છે તો ઓહો લિંકન કહે છે ઓહો સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ નથી આમ તેમ જો વરે ચોપડી કેમ ગઈ ખાટલામાં સુધી છેવટે ભીંત પાસેથી નીચે તરફથી મળી અરે આ ચોપડી તો પલળી ગઈ તદ્દન ખરાબ થઈ ગઈ છે બારીની બહાર જોવે છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે અહીંથી વાછટ આવવાને લીધે પુસ્તક જ પલળી ગયું હવે શું થયું કે એ જે પુસ્તક એના શિક્ષક પાસેથી વાંચવા લઈ આવ્યો તો એ પુસ્તક બારીમાંથી વાછટ આવવાના કારણે એ પુસ્તક છે એ પલળી જાય છે હવે શું થાય છે લિંકનને મનમાં શું થાય છે એ આપણે જોઈએ ઓહો હવે સરને હું શું જવાબ આપીશ રૂમમાં આટા મારે છે ને પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ એટલે કે પોતાની જાતની સાથે સંઘર્ષ કરે છે આપણા રીતે જો આપણે હોમવર્ક ન કરી આવ્યો તો આપણને મનમાં કેવા કેવા પ્રશ્ન થયા પડી જાય હવે ટીચર આવ્યા છે હોમવર્ક દોષે હું શું કહીશ એમ કહી દઉં કે મારા મમ્મી ની બાર ગયા હતા એમ કહી દઉં કે આમ થયું તેમ થયું તેમ ઘણા બધા આપણા મનમાં છે એ સંઘર્ષ એટલે કે હવે સંઘર્ષ અને વિચારો ઉત્પન્ન થાય છે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું જૂઠું બોલું સરને જઈને એમ કહી દઉં કે પુસ્તક ચોરી ગઈ ના ના એના કરતા તો એમ કહું કે રસ્તામાં પડી ગયું ના ના અસત્ય તો હું નહીં બોલી શકું અસત્યને મારે બોલવું જ ન જોઈએ એને વિચાર આવે છે કે હું સરને એમ કહી દઉં કે પુસ્તક છે એ રસ્તામાં ખોવાઈ ગયું કે એમ કહી દઉં કે કોઈ ચોરી ગઈ પણ એ શું કહે છે કે ના એ કે મારે ક્યારેય ખોટું ન બોલવું ખોટું નથી બોલવું અને હું ક્યારેય જૂઠું નહીં બોલું તો હવે કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન અને લાઈટ મનમાં લગભગ ઝબક થાય છે અને તે પોતાનો નિર્ણય શું લેવો એ કરી શકતો નથી અહમ એટલે કે એને પોતાનો જે સાચું ભણવાનો અને પ્રમાણિકનો અહમ છે એને નડે છે મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય સાહેબ મને જે કઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જૂઠું તો નહીં જ બોલું અત્યારે સાહેબ પાસે જઈશ અને હું એમની સાથે સાથે વાત કરીશ પછી શું નિર્ણય કરે છે કે મારા સાહેબને કહી દેવું જોશે કે ભાઈ સાહેબ વરસાદ આવ્યો એટલે બારીમાંથી વાછટ આવતી હતી તો પુસ્તક છે એ પલળી ગયું છે પછી શિક્ષક કહે છે બોલ કઈ મદદની જરૂર છે તારે લિંકન કહે છે ના સર આપે મને જે ચોપડી આપી હતી ને એટલું કહીને જે લિંકન છે એ ચૂપ થઈ જાય છે પછી પાછા શિક્ષક છે એ પૂછે છે શિક્ષક એને હસીને કહે છે તે હજી સુધી તે વાંચી શક્યો નથી કાંઈ વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સરસ ચોપડી છે લિંકન કહે છે સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક ક્યાં નીચે પડી ગયું ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારીમાંથી
વરસાદના પાણી ભરાતા આપે આપેલું પુસ્તક છે એ પલળી ગયું છે, એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું, હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું, તમારી ચોપડી, એટલું કહીને લિંકન છે એ ચૂપ થઈ જાય છે. તો હવે લિંકન છે એ સર ને કહે છે સાચે સાચી વાત કે મારાથી કાલે જે વરસાદ રાત્રે આવ્યો એ વરસાદથી તમારી જે પુસ્તક હતું એ મારાથી પલળી ગયું છે અને પુસ્તકની એવી હાલત થઈ ગઈ છે કે તે હવે વાંચી શકાય તેવું નથી રહ્યું. તો હવે શિક્ષક શું કહે છે એ જોઈએ. આપણે શિક્ષક કહે છે નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે. શિક્ષક કહે છે કે તું નવી લઈને મને આપી શકે એવી તારી સિચ્યુએશન છે. લિંકન કહે છે હા સાહેબ, મારી પરિસ્થિતિ એટલે એટલું કહીને એ અટકી જાય છે. પછી શિક્ષક કહે છે આઈ નો, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો. હવે શિક્ષક શું કહે છે કે સરસ, કે તું સાચું કહેશો એ વાતમાં મને ખૂબ જ આનંદ છે, ભલે મારું પુસ્તક બગડી ગયું પણ તે મને તારી સાચી વાત કીધી એટલે મને એનું આનંદ છે, મને પુસ્તક બગડ્યું એનો કાંઈ વાંધો. લિંકન કહે છે પણ સર આપનું પુસ્તક. શિક્ષક કહે છે ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને. શિક્ષક કહે છે કે તું સાચું બોલ્યો છે એટલે હું તને માફ કરું છું. લિંકન કહે છે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. સર લિંકન કહે છે કે ભલે તમે મને ભલે માફ કરી દીધો પણ હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું, કેમ કે હું એક વિશ્વાસ થઈ તમારી પાસેથી પુસ્તક લઈ આવ્યો હતો અને તમે મને વિશ્વાસથી આપ્યો હતો પણ હું એને સાચવી શક્યો નહીં, એટલે એ વાતનો મને અફસોસ છે અને એ વાતનું મને દુઃખ છે. પછી શિક્ષક કહે છે મતલબ, એટલે શિક્ષક કહે છે કે એટલે શું. તો લિંકન કહે છે કે પુસ્તકની કિંમત હું ચૂકવી શક્યો એટલી રકમ તો મારી પાસે નથી પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી દો, હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. શિક્ષક કહે છે, શિક્ષકને મનમાં દ્વિધા અનુભવે છે પણ મેં તો તને માફ કરી દીધો પછી. તો લિંકન કહે છે આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ સર, પ્લીઝ પ્લીઝ થોડાક દિવસ કામ કરવાનો મોકો આપો. લિંકન છે પોતાના સરને કહે છે કે મને તમે તમારા ઘરે કામ માટે રાખો અને એ કામ કરી અને હું તમને આપેલ પુસ્તક છે એની કિંમત તમને ચૂકવી દઈશ જેથી કરીને મારા મનને અને મારા જીવને શાંતિ મળે. શિક્ષક કહે છે ખૂબ જ મથામણના અંતે, એટલે શિક્ષક ખૂબ જ વિચારણા કરે છે અને શિક્ષક પોતે પણ નિર્ણય નથી લઈ શકતા એટલે અંતે એ કહે છે ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગનું કામ કરજે અને છોડવાનું પાણી પાજે. તો શિક્ષક કહે છે કઈ વાંધો નહીં, કાલ આવજે મારા બાગ બગીચાની સાફ સફાઈ રાખજે અને ઝાડવાને પાણી પાજે. લિંકન કહે છે થેન્ક યુ સર. શિક્ષક કહે છે હવે તો તારું મન હળવું થયું ને. લિંકન કહે છે હા હા હવે મારા મનને શાંતિ મળશે. લિંકન કહે છે કે હા હવે મને શાંતિ થશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે એટલે એ બે વચ્ચે આવી સરસ વાત થાય છે અને શિક્ષકને થાય છે કે કેવો સરસ અને પ્રામાણિક છોકરો છે એટલે એ એકબીજાની સામે જોઈ અને એને મનને શાંતિ મળી છે હવે લિંકનને. બરાબર છે, હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોશું. Thank you.